हेलो फ्रेंड्स, आई एम पीयूष भेसाणिया, मैथ्स टीचर। वेलकम टू माय यूट्यूब चैनल। आज धोरण 10 की अंदर प्रकरण 11 रचना की अंदर स्वाध्याय 11.2 की पांचमी रचना एटले के 4 सेमी लंबाई नो रेखाखंड ए बी दौरो। पहलू काम शू करवानु छे तो 8 सेंटीमीटर लंबाई नो रेखाखंड एक दौरवानो छे, जेने ए बी नाम आपवानु छे। एटले आ रचना की अंदर आपने नाम तैयार आपी दीधा छे। त्यारबाद एने केन्द्र लई 4 सेंटीमीटर त्रिज्यावाड़ू एक वर्तुळ अने बीने केन्द्र लई बीजू 3 सेंटीमीटर त्रिज्यावाड़ू वर्तुळ दोरो। आटलू काम आपणे पहेला करवानुं छे। सौ प्रथम 8 सेंटीमीटर लंबाईनो रेखाखंड ए बी, एने केन्द्र लई 4 सेंटीमीटर त्रिज्यावाड़ू वर्तुळ, बीने केन्द्र लई 3 सेंटीमीटर त्रिज्यावाड़ू वर्तुळ। प्रत्येक वर्तुळने बीजा वर्तुळना केन्द्रमांथी स्पर्शक दोरो। એટલે શું? તો પહેલાં હું આટલું કામ કરી લઉં, પછી તમને કહું કે એનો મિનિંગ શું। કૃત્ય તમે જોઈ લેજો, આની ઉપરથી ખાલી દોરો, ત્યાં આપણે શબ્દ ફેરવીએ છીએ, દોરવાના છે। તો સૌ પ્રથમ આપણે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરીએ। તો સ્કેલ અને પેન્સિલની મદદથી જ આપણે 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરવાનો છે। ખાલી માત્ર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમે જે આ 8 સેન્ટીમીટર માપ માપો એમાં તમારા ચોપડાના પેજમાં આ બાજુ 3 સેન્ટીમીટરની જગ્યા હોવી જોઈએ, આ બાજુ 4 સેન્ટીમીટરની જગ્યા હોવી જોઈએ। તમે મને પૂછશો કે સર એવું કેમ, એ પણ હમણાં સમજાવું। પહેલાં આપણે અહીંથી માપ લઈને 8 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ એ બી દોરી દઈએ। તો અહીંયા 0થી શરૂઆત કરી 8 સેન્ટીમીટર થાય, આ 7 અને આ 8, આ 8 સેન્ટીમીટર લંબાઈનો આપણે રેખાખંડ દોરી દીધો। આ રેખાખંડને આપણે અહીંયા નામ આપી દઈએ કે આ રેખાખંડનું નામ છે એ બી। એટલે કે અહીંયા એક બિંદુને આપણે હાઈલાઇટ કરીએ કે જે બિંદુનું નામ છે એ, અને અહીંયા એક બીજું બિંદુ આપણે હાઈલાઇટ કરી દઈએ કે જેનું નામ છે બી। હવે આપણને કહેવામાં શું આવ્યું છે તો ધ્યાનથી સમજો। તમને કીધું છે એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર અને બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર। એટલે હું પહેલાં શું કરું, અહીંયા સ્કેલ અને પેન્સિલની મદદથી 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરના આપણે ટપકા કરી દઈએ કે જેથી કરીને ફટાફટી આપણે માપ લઈ શકીએ। પહેલાં એક ટપકું 0 બતાવી દઈએ, અહીંયા થાય 3 સેન્ટીમીટર અને અહીંયા થાય 4 સેન્ટીમીટર। ક્લિયર એટલું? તો પહેલાં એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે, એટલે સૌ પ્રથમ આપણે પરિકરની અંદર 4 સેન્ટીમીટર માપ સેટ કરશું। તો અહીંયા પરિકરનો પોઈન્ટ, અહીંયા 0 લઈ જઈએ પેન્સિલનો પોઈન્ટ, તો આ 4 સેન્ટીમીટર માપ મેં પરિકરની અંદર સેટ કરી દીધું છે। આ કમ્પ્લીટ 4 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર માપ લઈ એને કેન્દ્ર લઈ, એટલે એ ઉપર પરિકરનો પોઈન્ટ રાખી એને કેન્દ્ર લઈ આપણને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું કીધું છે, એટલે એને કેન્દ્ર રાખી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે એક મસ્ત એવું વર્તુળ દોરી દઈશું। તો મેં તમને કીધું હતું કે તમારા પેજની અંદર આ સાઈડ 4 સેન્ટીમીટરની જગ્યા હોવી જોઈએ। શા માટે? કેમ કે જુઓ, અહીંથી આ વર્તુળ છે એ 4 સેન્ટીમીટર આમ બહાર નીકળે, એટલા માટે 4 સેન્ટીમીટરની આપણે જગ્યા રાખવાની હતી। અહીંથી હવે આ સાઈડથી વર્તુળ આગળ વધારી દઈએ, તો આ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે એને કેન્દ્ર રાખીને વર્તુળ તૈયાર કરી દીધું। હવે શું કામ કરવાનું છે? હવે બીને કેન્દ્ર રાખી અને 3નું માપ રાખવાનું છે, એટલે અહીંયા 3 આપણે માપ માપ્યું હતું, તો આની ઉપર પરિકરનો પોઈન્ટ રાખીએ, અહીંયા 0 ઉપર પેન્સિલનો પોઈન્ટ સેટ કરી દઈએ, તો આ 3 સેન્ટીમીટર માપ તૈયાર છે। હવે બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાની વાત છે, એટલે બી ઉપર પરિકરનો પોઈન્ટ રાખી અને આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું અહીંયા એક
वर्तुळ ड्रॉ कर दईसू। तो आ 3 सेंटीमीटर त्रिज्या वालू मैं वर्तुळ दौरी दीधु छे। वर्तुळ बे तैयार थी गया छे। हवे समझो कहेवामां शुं आव्युं हतुं तमने के जो प्रत्येक वर्तुळ ने बीजा वर्तुळना केन्द्रमांथी स्पर्शक दोरो। एटले के आ जे मोटुं वर्तुळ छे ने स्पर्शक दोरवाना पण क्यांथी बीमांथी आ नाना वर्तुळना केन्द्रमांथी। एवी ज रीते आ नाना वर्तुळ एटले के 3 सेंटीमीटर त्रिज्यावाळा वर्तुळ ने स्पर्शक दोरो पण क्यांथी आना केन्द्रमांथी एटले एमांथी। तो करवानुं शुं तो तमने खबर छे। हालो तमे एक काम करो आ नानुं वर्तुळ मैं दोर्युं ना वर्तुळने थोड़ीक वार भूली जाओ। हालो आ वर्तुळ छे नहीं। हवे खाली एटलुं समझो के आ वर्तुळने बीमांथी स्पर्शक दोरवा छे तो शुं करवानुं। हौथी पहेली ज रचना याद करो तो तमे कहेशो सर वेरी सिम्पल ए बीनो लंब द्विभाजक दोरो બસ તો એ જ કામ કરવાનું। આવી જ રીતે તમે આ મોટું વર્તુળ ભૂલી જાઓ કે મોટું વર્તુળ છે જ નહીં, આને સ્પર્શક દોરવા છે। તો આને સ્પર્શક શેમાંથી દોરવા છે? એમાંથી। તો કેવી રીતે દોરે? તો તમે પાછું મન કહેશો સર વેરી સિમ્પલ એ બીનું લંબ દ્વિભાજક દોરો। તો કહેવાય બે અલગ અલગ પણ કામ એકનું એક। એ બીનો લંબ દ્વિભાજક દોરવાનું આપણે કામ કરવાનું છે। તો આપણે શું કરશું, બીને કેન્દ્ર લઈ અને અડધા કરતાં વધારે પરિકરનું માપ રાખી, અડધા કરતાં વધારે મેં પરિકરનું માપ સેટ કરી દીધું છે, અડધા કરતાં વધારે પરિકરનું માપ લઈ ઉપર નીચે એક એક ચાપ લગાવશું। એક ચાપ અહીંયા ઉપર લગાવી દઈએ, એક ચાપ અહીંયા નીચે લગાવી દઈએ। આવી જ રીતે હવે એને કેન્દ્ર રાખી માપ એટલું ને એટલું રાખવાનું છે, માપમાં કોઈ જાતનો ફરક કરવાનો નથી। એને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર અને એક ચાપ નીચે લગાવી દઈએ। ફરી પાછા ચાપના માપ બરોબર આવ્યા નથી એટલે બીને કેન્દ્ર રાખી એટલું જ માપ રાખી, અહીંથી એક ચાપ અને અહીંથી એક ચાપ। હવે તમે જોઈ શકો છો કે બંને જગ્યાએ બંને ચાપ છેદે એને સ્કેલ અને પેન્સિલની મદદથી આપણે જોડી દેવાના છીએ। આ બે ચાપ અહીંયા ભેગા થાય છે, આ બે ચાપ અહીંયા ભેગા થાય છે, તો આને હવે સ્કેલ અને પેન્સિલની મદદથી આપણે જોડી દઈએ। આ જે તમે લંબ દ્વિભાજક દોરો ને એ લંબ દ્વિભાજક આ વર્તુળનો સ્પર્શક બને, જો ઊભીનો સ્પર્શક। કેમ ખબર પડે? કેમ કે આખો રેખાખંડ 8 સેન્ટીમીટરનો હતો, આ વર્તુળ આપણે 4 સેન્ટીમીટરનું દોર્યું તો લંબ દ્વિભાજક 4 જ આવવો જોઈએ। જો તમારે એ વર્તુળનો સ્પર્શક જ આવે એટલે એનો મતલબ એમ કે તમે અત્યાર સુધી દોરેલી રચના છે એ એકદમ સાચી છે। તો આપણે શું કર્યું, આ લંબ દ્વિભાજક દોરી અને એનું મધ્ય બિંદુ મેળવ્યું, તો મધ્ય બિંદુને આપણે શું નામ આપીએ છીએ, મધ્ય બિંદુને નામ આપી દઈએ કેપિટલ એમ। હવે બસ એક જ કામ, વર્તુળ એક દોરી દો, કેવું વર્તુળ, એમને કેન્દ્ર રાખી, એમને કેન્દ્ર રાખી અને એ એમ જેટલી ત્રિજ્યા લઈ, એ એમ અથવા બી એમ યોર ચોઈસ। તો એમને કેન્દ્ર લઈ એટલે એમ ઉપર પરિકરનો પોઈન્ટ રાખી અને એ ઉપર પેન્સિલનો પોઈન્ટ આપણે આવી રીતે સેટ કરી દઈએ। પછી મેં તમને કીધું છે કે તમારી રચના સાચી છે કે ખોટી ચેક કરવા માટે તમારે ખોટું ખોટું આવી રીતે પરિકર ફેરવીને ચેક કરી લેવાનું બી ઉપર આવ્યું। જો બી ઉપર આવે તો તમારી રચના પરફેક્ટ હોય। તો એમ ઉપર આપણે પરિકરનો પોઈન્ટ સેટ કરી દીધો છે, એ ઉપર પેન્સિલનો પોઈન્ટ સેટ કરી દીધો છે અને હવે અહીંથી આપણે એક વર્તુળ દોરી દેવાના છીએ। એમ ઉપર જાઓ, પરિકરનો પોઈન્ટ જોઈ લેજો, અહીંથી દોરી દઈએ એક મસ્ત એવું વર્તુળ। આ વર્તુળ જે બે વર્તુળને છેદશે ત્યાં આપણે અલગ અલગ નામ આપીએ છીએ। અહીંથી આ વર્તુળ હું પૂરું કરી દઉં। તો આ વર્તુળ દોરાઈ ગયું છે। હવે બંને વર્તુળો ને આ દોરેલું વર્તુળ જ્યાં છેદે ત્યાં આપણે બિંદુને અલગ અલગ નામ આપી દઈએ અહીંથી, કે અહીંયા જ્યાં છેદે છે ત્યાં એક નામ આપીએ સી। એ તમારી ચોઈસ, તમને મજા આવે એવા નામ તમે આપી શકો। અહીંયા જ્યાં છેદે છે ત્યાં નામ આપીએ ડી, અહીંયા આપણે નામ આપીએ ઈ, અહીંયા જ્યાં છેદે છે ત્યાં નામ આપીએ
એફ. ફરી પાછું ભૂલી ન જતા, વિચારો શું કરવાનું હતું. સ્પર્શકો દોરવાના હતા કોને? વર્તુળને. શેમાંથી? બીજા વર્તુળના કેન્દ્રમાંથી. સમજો કે જો અહીંયા સ્પર્શક દોરવો હોય તો ક્યાંથી દોરવાનો હતો? આના કેન્દ્રમાંથી, એટલે બીમાંથી. તો ત્યાં તમારે સ્કેલ અને પેન્સિલ ગોઠવી દેવાની અને મસ્ત એવો સ્પર્શક દોરી દેવાનો. આ બીમાંથી સીને જોડતો હોય એવો આપણે એક સ્પર્શક દોરવાનો છે. આ પહેલો સ્પર્શક દોર્યો. આવી જ રીતે હવે બીમાંથી નીચેની સાઈડ દોરવાનો છે, એટલે બી અને ડી બિંદુને જોડતી હોય એવી રીતે સ્કેલ ગોઠવી અને પેન્સિલની મદદથી આપણે એક બીજો સ્પર્શક દોર દઈએ. હાલો, બે તૈયાર થઈ ગયા. જો સમજો કેવી રીતે, કે આ વર્તુળને આપણે સ્પર્શક દોર્યા શેમાંથી? આના કેન્દ્રમાંથી. આ જે વર્તુળ હતું, નાનું વર્તુળ, એના કેન્દ્રમાંથી. તો આ બે સ્પર્શકો તૈયાર થઈ ગયા. આવી જ રીતે આને સ્પર્શક દોરવાના છે ઈ અને એફ બિંદુએ. શેમાંથી? આ જે મોટું વર્તુળ હતું એના કેન્દ્રમાંથી. તો હવે ફરી પાછું આપણે એ અને ઈને સ્કેલ અને પેન્સિલની મદદથી જોડી દઈએ. એક વખત તમે માત્ર ખાલી રચના દોરશો ત્યાં જ તમને સમજાઈ જશે કે આ તો એકદમ સરળ અને સહેલી રચના છે અને પૂછાવાની શક્યતા પણ આ રચનાની ખરી. એટલે ખાસ ધ્યાનથી દોરજો. એવી જ રીતે દોરી દઈએ એ અને એફ. આ એ બિંદુ અને એફ બિંદુ. ક્લિયર આટલું? તો આ તમારી રચના તૈયાર થઈ ગઈ છે. તો તમને ખબર છે રચનાના મુદ્દા લખીએ એટલી જ વાર છે. રચનાના મુદ્દાની શુભ શરૂઆત કરીએ. રચના જોતા જઈએ, જે પ્રમાણે એમાં નામ આપ્યા છે એ પ્રમાણે આપણે રચનાના મુદ્દા લખતા જઈએ. જો સૌ પ્રથમ હેડિંગ આપીએ, રચનાના મુદ્દા. રચનાના મુદ્દા. હાલો, સૌથી પહેલું કામ આપણે શું કર્યું હતું એ તમે યાદ કરી લ્યો, એટલે એ આપણો પહેલો મુદ્દો બની ગયો. તો તમે કહેશો કે સર, સૌથી પહેલું આપણે રેખાખંડ એ બી 8 સેમી લંબાઈનો દોર્યો હતો. તો એ છે આપણો પહેલો મુદ્દો. એ બી બરાબર 8 સેમી થાય તેવો રેખાખંડ દોર્યો. આ પહેલો મુદ્દો પૂરો. પછી શું કામ કર્યું હતું તમે યાદ કરો. તો તમે કહેશો સર, પછી આપણે કામ કર્યું હતું એને કેન્દ્ર લઈ 4 સેમીનું વર્તુળ દોર્યું, બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. તો એ આપણો નેક્સ્ટ મુદ્દો, એટલે કે એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું અને બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ દોર્યા. ક્લિયર આટલું? આ પહેલાં વર્તુળ દોર્યું, પછી આ વર્તુળ દોર્યું, પછી મેં તમને સમજાવ્યું હતું કેમાંથી કેમ સ્પર્શકો દોરવાના છે. તો આ વર્તુળને બીમાંથી દોરવાના હતા, આ નાના વર્તુળને એમાંથી દોરવાના હતા. એટલે આપણે શું કામ કર્યું હતું, એ બીનો લંબ દ્વિભાજક દોર્યો હતો. તો આ મુદ્દો તો દરેક રચનામાં સેમ ટુ સેમ આવતો જ હતો, કે એ બીનો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ કેપિટલ એમ મેળવ્યું. બસ હવે આપણે કામ શું કર્યું, તો જેવું આપણને એમ મળ્યું એટલે એમ ઉપર પરિક્રમનો પોઈન્ટ રાખી એમ જેટલી ત્રિજ્યા લઈ એક મસ્ત એવું વર્તુળ દોર્યું. પણ અચ્છા, એમાં તમારે સાથે સાથે લખતું જવું પડે કે ઈ વર્તુળ આ એ કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં સી અને ડી નામ આપ્યા, અને બી કેન્દ્રવાળા વર્તુળને જ્યાં છેદે ત્યાં ઈ અને એમ નામ આપ્યા. એટલે નેક્સ્ટ મુદ્દો આપણો એવો બનશે કે એમ કેન્દ્ર અને એમ જેટલી ત્રિજ્યા લઈ
એક એવું વર્તુળ દોર્યું, પૂછો તો ખરા કેવું દોર્યું, એમ એક એવું વર્તુળ દોર્યું કે જે એક કેન્દ્રવાળા વર્તુળને સી અને ડી બિંદુમાં તથા બી કેન્દ્રવાળા વર્તુળને ઈ અને એફ બિંદુમાં છેદે. નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ આપણો શું હોય કે અહીંયા આપણે બિંદુઓ જોડી દીધા બીસી બીડી એઈ અને એએફ, જે આપણે સ્પર્શકો છે, એટલે આપણે લખીએ છીએ કે એઈ એએફ બીસી અને બીડી દોર્યા. તો આ ચારેય શું હોય આપણા માટે? સ્પર્શકો. પણ ધ્યાનથી સમજો, શું કીધું તું? પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો. એટલે બે સ્પર્શક અહીંયા છૂટા છૂટા અને અલગ અલગ લખીશ, એટલે લાસ્ટમાં હું લખીશ કે આમ. આપણે અત્યાર સુધી શું લખી દેતા કે ચારેય છે એ સ્પર્શકો છે, પણ એમ નહીં, આમ મસ્ત રીતે લખવાનું કે આમ એ ઈ અને એ એફ, જ્યાં એ ઈ અને એ એફ છે એ કોના સ્પર્શકો છે? નાના વર્તુળના. તો નાના વર્તુળનું કેન્દ્ર કોણ છે? બી. એટલે આમ મુદ્દો લખાય કે આમ એ ઈ અને એ એફ એ બી કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે, તથા બીસી અને બીડી એ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે. તો આ આપણા રચનાના મુદ્દા હતા, કમ્પ્લીટ કરી દીધા છે આપણે. અને નેક્સ્ટ આપણે લખવાના છીએ યથાર્થતા. હેડિંગ આપી દઈએ યથાર્થતા. તમે જાણો છો એ પ્રમાણે બધી જ રચના, એક ચોથી રચનાને મૂકીને બધી જ રચનામાં યથાર્થતા આપણે એક સમાન જ લખીએ છીએ. સ્પર્શક દોર્યો છે તો સ્પર્શકની યથાર્થતા શું હોય? મેં તમને કીધું છે એ પ્રમાણે તમારે પહેલાં એક રેખાખંડ અહીંયા ડ્રો કરી દેવાનો ડોટેડ લાઇનથી. આ માત્ર શેના માટે છે? યથાર્થતા તમને પૂછાય એના માટે. બાકી જો તમને બોર્ડની એક્ઝામમાં યથાર્થતા પૂછવામાં ન આવે તો તમારે આ રેખાખંડ દોરવાની જરૂર નથી અને યથાર્થતા લખવાની પણ કોઈ જરૂર છે નહીં. હવે સમજો, અહીંયા સૌ પ્રથમ આપણે એસીને જોડી દીધા, એટલે આપણે યથાર્થતાના ફર્સ્ટ પોઈન્ટની અંદર આપણે લખીએ છીએ એસી જોડ્યો. જ્યાં જેવો આપણે અહીંયા એસી જોડીએ, એટલે આ શું થાય? જે ખૂણો અહીંયા તમને દેખાય છે બી સી એ, એ આ વર્તુળની અંદર અર્ધ વર્તુળમાં અંતર્ગત થાય. જુઓ પહેલી રચના જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે એની અંદર મસ્ત રીતે કે ખૂણો બી સી એ અર્ધ વર્તુળમાં અંતર્ગત છે અને ઈ અર્ધવર્તુળમાં અંતર્ગત હોય, તેથી ખૂણો બી સી એ બરાબર કેટલો થાય? 90 અંશ. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. જો આ બી સી એ 90 અંશ હોય એટલે એનો મતલબ એવો થાય કે આ એસી છે એને આ બી સી કેવું હોય? લંબ. એટલા માટે આપણે અહીં લખીએ છીએ કે એસી લંબ બી સી. પણ અહીંયા શું છે? આ એસી છે એ વર્તુળની ત્રિજ્યા છે. અહીં એસી એ વર્તુળની
त्रिज्या छे, जो ई त्रिज्या होय तो एनो मतलब एवो थाय के तेथी बीसी ए वर्तुळनो स्पर्शक छे। केम के जो एसी त्रिज्या होय तो एने लंब होय, कोण होय, त्रिज्या ने लंब हमेशा स्पर्शक ज होय। हवे बधुं ज लखवानुं नथी एटले हुं अहीं टूंकमां लखी दऊं। आवी ज रीते जारे चारमां गणतरी करी शकाय, तो आवी ज रीते बीडी ए बी केन्द्रित वर्तुळनो स्पर्शक छे। हालो आ बी सी अने बी डी विषे लखाई गयो। हवे बाकी कोण रह्या, ए ई अने ए एफ। तो यथार्थतामां बधाईनी चर्चा करवानी नथी अने लखी देवानुं छेल्ले तथा ए ई अने ए एफ ए एकेन्द्रित वर्तुळना स्पर्शको छे। તો આ હતી આપણી રચના નંબર 5 જે આપણે મસ્ત રીતે પૂરી કરી છે। આવજો, ગુડ બાય।